નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય ગુજરાતી સ્વ અધ્યયન પોથીનો પાઠ ત્રીજો ઝૂમો ભિસ્તીની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા સ્વ અધ્યયન પોથી છે ધોરણ આઠ ગુજરાતી વિષયની એમનો પાઠ ત્રીજો છે ઝૂમો ભિસ્તી એમના આપણે પ્રશ્નોની વાત કરવાના છીએ બીજો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ પ્રકારનું સોલ્યુશન મૂકું તો તમને તરત જ ખ્યાલ પડે બીજું મિત્રો આપણે ધોરણ આઠના દરેક વિષયના ગુજરાતી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના સ્વ પોથીના સોલ્યુશન છે એ યુટ્યુબ ઉપર મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે બીજું મિત્રો તમારે આ પાઠની પીડીએફ ફાઇલ જોઈતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તેના દ્વારા તમે ગ્રુપ જોઈન કરી અને પીડીએફ ફાઇલ મેળવી શકો છો તો શરૂ કરીએ આપણે ત્રીજો પાઠ જુમો ભીસ્તી તો પ્રશ્ન પહેલો છે તમે સાંભળેલી વાંચેલી હોય તેવી એક પશુ પ્રેમ કે પંખી પ્રેમની વાર્તાનું વર્ણન તમારા શબ્દમાં લખો તો મિત્રો તમારે એક વાર્તા લખવાની છે તમે તો જે એક વાર્તા છે હું લખું છું સૌરાષ્ટ્રના પ્રદેશના સત્તાધાર ગામની પાસે મોટી મોણપરી નામનું ગામ છે કેટલાક વર્ષો પહેલા તે ગામમાં માત્રાવડા નામે એક ખેડૂત હતો માત્રાવડા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીના પાણીમાં પીવા માટે આવ્યો પાણી પીવા જતા નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી સિંહે તેનો બચાવવાનો પ્રયાસ કર્યો પણ તે સફળ ન થયો દુઃખી થયેલ સિંહ નદીના કિનારા પર બેસી રહ્યો ચાર દિવસ પછી મગર આવ્યો ત્યારે સિંહ ઝડપથી તેના પર હુમલો કરી તેની બંને વચ્ચે ભયાનક લડાઈ થઈ અંતે મગ સિંહે મગરને મારી નાખ્યો પરંતુ તે પોતા તે પોતે પણ ઘાયલ થઈને ત્યાં જ પડી ગયો માત્રાવડા દૂરથી આ બધું જોતો હતો તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો દવા લગાવીને સિંહની સારવાર કરી કેટલા દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને તેનો મિત્ર બની ગયો ત્યાર પછી તે સિંહ દરરોજ માત્રાવડાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો તે માત્રાવડા સાથે બધે જ ફરતો હતો અને તેના ઘર અને ખેતરનું રખોપું કરતો હતો માણસ અને સિંહ ની આ અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી તેના ઘર અને ખેતરનું રખોપું કરતો હતો માણસ અને સિંહની અજોડ દોસ્તી કેટલા વર્ષો સુધી માત્ર ચાલી માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલ સિંહ શમશાન યાત્રામાં પણ ગયો હતો શમશાનથી તે જંગલમાં જતો રહ્યો ત્યારબાદ કોઈ પણ માણસ એ તે સિંહને જોયો નથી આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શક્યા નથી ત્યાર પછી પ્રશ્ન બીજો આવે છે વિચારીને લખો તમે ઘાયલ પંખીને રસ્તામાં પડેલું જુઓ તો શું કરો હું ઘાયલ પક્ષી રસ્તામાં પડેલું જોઉં તો હું તરત જ તેની સારવાર કરીશ તેને પાણી પાઈશ અને તેના ઘા પર મલમપટ્ટી કરીશ અને સમયે સમયે ચણ પાણી આપીશ ત્યારબાદ તે સાજું થઈ જાય ત્યારે તેને મુક્ત કરી દઈશ આ હું ઘાયલ પક્ષીની સારવાર માટે મારાથી બનતા પ્રયાસ કરીશ બીજું તમને પ્રિય હોય તેવા પશુ પંખી માટે તમે શું કરો છો મારું પ્રિય પશુ કૂતરો છે તેનું નામ મોતી રાખ્યું છે મોતી માટે સુંદર નાનું ઘર બનાવ્યું છે તેમાં તેણે તેમને બેસવા માટે સુંદર ગાદી મૂકી છે તેને સવાર સાંજ નિયમિત ફરવા લઈ જાઉં છું અને તેને નિયમિત પૌષ્ટિક જમવાનું આપીશ તેની નિયમિત રસી મુકાવીશ બીમાર હશે તો સારવાર કરાવીશ અને તેની સાથે રમું છું ત્રીજું વેણુને બચાવવા માટે બીજા કયા કયા પ્રયત્ન થઈ શક્યા હોત તો વેણુને બચાવવા માટે જુમાઈએ જાતે જઈને રેલવેનું સિગ્નલ ફેરવ્યું હોત તો કદાચ બચી જાત જુમાઈએ વેણુને દોડતો રોકી લીધો હોત તો કદાચ વેણુ બચી જાત જુમા પાસે લાલ કપડું હોત તો આવતી રેલવેને લાલ કપડું બતાવ્યું હોત તો રેલ ઊભી રહી જાત ત્યાર પછી ચોથું જુમાની જગ્યાએ તમે હોત તો શું કરો જુમાની જગ્યાએ હું હોત તો હું રેલવેને રોકવાનો પ્રયત્ન કરશ વેણુને દોડવા ન દીધો હોત હું પણ વેણુને બચાવવા તમામ પ્રયાસ કરત ત્યાર પછી પ્રશ્ન આવે છે નીચે આપેલા વાક્યને ઓળખો પછી કર્તરી વાક્ય રચના હોય તો કર્મણી અને કર્મણી વાક્ય રચના હોય તો કર્તરીમાં ઉદાહરણ મુજબ ફેરવો તો અહીંયા જે મિત્રો ઉદાહરણ આપ્યું છે એ મુજબ તમારે ફેરવાના છે તો જોઈએ રાજેશ થી ઘોડીને ઝડપથી દોડાવવામાં આવી કર્મણી વાક્ય રચના છે ઘોડીને ઝડપથી દોડાવી કરતરી વાક્ય રચના જિજ્ઞાસાએ ગીત ગાયું કરતરી વાક્ય રચના જિજ્ઞાસાથી ગીત ગવાયું કર્મણી વાક્ય રચના અકબરથી પુસ્તક વચાયું કર્મણી વાક્ય રચના અકબરે પુસ્તક વાંચ્યું કરતરી વાક્ય રચના ચોથું સુદામા કૃષ્ણને ભેટી પડ્યા કરતરી વાક્ય રચના સુદામાથી શ્રી કૃષ્ણને ભેટાયું કર્મણી વાક્ય રચના વિક્ટરથી ભોજન કરાયું કર્મણી વાક્ય રચના વિક્ટરે ભોજન કર્યું કર્તરી વાક્ય રચના 4 નીચેના વાક્યોમાંથી જુમાનો કયો ભાવ પ્રગટ થાય છે તેની ચર્ચા કરી નોંધ કરો પેલું દોસ્ત ભાગ તો નહીં આપણે બંને સાથે મળીને તને ભગાડીશું તો મિત્રતાનો ભાવ બીજું દોડ દોડ મારી ગાડી સળગી રહી છે મદદનો ભાવ ત્રીજું પરમ કૃપાળુ પરમેશ્વરને જે ગમ્યું તે ખરું તો ભાવ ચોથું કોરોનાના કેરથી લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે ડરનો ભાવ ભાગી જાય નહીં તો સારા વાત નહીં રહે ધમકીનો ભાવ ત્યાર પછી પ્રશ્ન પાંચ આવે છે નીચે આપેલા વાક્યોને મળતા આવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો આણંદપુર ડેમના છેવાડે ત્રણ છાપરા હતા આનંદપુર આણંદપુરના એક ખૂણામાં ચૂપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતા લક્ષ ખેંચી રહેતા જુમાના ઘરની ખડકી સાવ જર્ઝરીત હતી પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગ અનેક રંગીન થિગડા મારેલી ખડકી ખુલી રહેતી હતી ઝુમ્મો વેણો માટે ઘાસ ખરીદતો જુમાઈએ એક પૈસાના ગાજર બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે ભરીને ગદબ જેને પાછળ ખાતા આવતો હોય પાડા માટે લીધા જુમાને ઘરાક વધારવાનો શોખ નહોતો કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ખરાક હોય તેમાંથી ઘટે તો બીજા ને ઘરાક થવા કહેવું નહીં ત્રણ ઝૂંપડા જેવા ઘર આંબલી નીચે સમય રહેતા જૂની ખખડધજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી ચારે તરફ ગટરની દુગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા ચૂમા એક પૈસામાંથી શાકભાજી ખરીદતો ચૂમો એક પૈસાના ગાજર બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે પોતાના શાક માટે અને બસ બથ ભરીને ગદબ જેને વેળું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા પ્રશ્ન છ રૂઢિપ્રયોગનો અર્થ રૂઢિપ્રયોગના અર્થને આધારે આપેલા પ્રત્યેક વિધાન માટે યોગ્ય ઉત્તર પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો એમાં પેલું ઝૂમો એક હાથમાંથી બીજા હાથમાં ફર્યો ફર્યા કરતો તો બ બુમાની ખૂબ કાળજી લેવાતી જુમાઈએ બધા તડકા છાંયડા જોઈ લીધા એટલે ક ઝુમાએ સુખ દુઃખની બધી સ્થિતિ અનુભવી હતી ત્રીજું પૈસાની છોડ આંગણે રહેલાતી ત્યારે જુમાનો અનેક મિત્રો હતા પૈસાદાર હતો ત્યારે જુમાને ઘણા મિત્રો હતા ત્યાર પછી મિત્રો ખોટી જોડણીવાળો શબ્દ તારવીને નીચે લીટી કરેલ ખાનામાં સુધારીને લખો તો અહીંયા પ્રતિતી છે એ ખોટી જોડણીવાળો શબ્દ છે તો નીચે સુધારી લખો છે પછી વિશ્વાલ તો એ પણ ખોટો શબ્દ પૈસા આ રીતનું થાય છે અને મ્યુનિસિપાલિટી તો આ રીતના ખોટા શબ્દ છે એ સુધારીને તમારે લખવાના છે ત્યાર પછી કોષમાં પેલા શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા બનાવો રડિયામણું ઘટાદાર જંગલી પ્રાણીઓ જંગલ મેળો નિર્ણય રાજા પસંદ ટોળું પાણી બચાવ વૃક્ષો સિંહ તો આવા શબ્દોના આધારે વાર્તા બનાવવાની છે એક સુંદર અને રડિયામણું જંગલ હતું એ જંગલમાં ઘટાદાર વૃક્ષો હતા જંગલમાં ઘણા બધા પશુ પક્ષીઓ પ્રેમથી હળીમળીને રહેતા હતા જંગલમાં ઘણા જંગલી પ્રાણીઓ પણ રહેતા હતા બધા પ્રાણીઓ ભેગા મળીને એક વખત રમત રમત રમતમેળો યોજવાનું નક્કી કર્યું આ માટે જંગલના રાજા સિંહની મંજૂરી માટે બધા પ્રાણીઓ ગયા રાજા સિંહે મંજૂરી આપી થોડા દિવસ બાદ રમત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા પશુ પંખીઓએ ભાગ લીધો રમતમેળા દરમિયાન હાથીઓના ટોળા વચ્ચે ઝઘડો થયો પાણીમાં જઈને હાથીઓ ઝગડવા લાગ્યા એટલામાં જંગલના રાજા સિંહ આવીને નાના પ્રાણીનો બચાવ કર્યો અને હાથીને ઝઘડતા રોક્યા આમ સુંદર રીતે રમત મેળો પૂરો થયો ત્યાર પછી મિત્રો પ્રશ્ન નવા આવે છે નીચેનો ફકરો વાંચી અને એ ઝૂમો બોલતો હોય એ રીતે લખવાનો છે તો અહીંયા મિત્રો જે ફકરો છે એ ફકરો વાંચી અને ત્યાર પછી ઝૂમો બોલતો હોય એ રીતનો ફકરો લખવાનો છે વેણુની ઘંટડી ધીમે ધીમે વાગતી હોય અને હું એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હું બારણે બારણે પાણી ભરી દીધા પછી હું ને વેણુ પાછા વળતા મારા માટે ગાજર કે બહુ ટમેટા ભાજી મારા શાક માટે બથ ભરીને ગદબ વેણુ માટે પાછળથી ખાતો ખાતો પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લઈ લઉં છું તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિષય ગુજરાતીની સ્વ પોથીના પાઠ ત્રીજાનું સોલ્યુશન મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના દરેક વિષયના સ્વાધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે